हेलो स्टूडेंट, गुड मॉर्निंग. जय स्वामीनारायण. टुडे वी विल लर्न अबाउट नेक्स्ट फ्लिप फ्लॉप. दिस इज अ टी फ्लिप फ्लॉप. ओके, तो आज हम टी फ्लिप फ्लॉप विषय मीन्स के स्टडी करीशू. तो टी फ्लिप फ्लॉप अपने कोने कहीए छे, तो सौथी पहला अपने डेफिनेशन जोईए. तो द टी फ्लिप फ्लॉप, द टी फ्लिप-फ्लॉप इज अ सिंगल इनपुट, सिंगल इनपुट वर्जन ऑफ जेके फ्लिप-फ्लॉप, जेके फ्लिप-फ्लॉप एज शोन शो इन फिगर. ओके, तो टी नो मीनिंग शू थे, तो टॉगल. के टी फ्लिप फ्लॉप शू करे छे, तो इनपुट ने मीन्स के टॉगल मीन्स के करे, मीन्स के टॉगल करवानो मीन्स के वर्क करे छे. ओके, लेके अहियां भी आपणे जे टी फ्लिप फ्लॉप छे एने आपणे नेंड गेट थ्रू मीन्स के जोईशुं. तो सौथी पहेला आपणे एनो ग्राफिक सिंबल जो ये, तो आने अंदर एक ज इनपुट आवे छे, तो कई तो टी क्लॉक प्लस आवशे आनी अंदर. ओके, एंड बे आउटपुट आवशे, क्यू एंड क्यू बार. आने आपणे ग्राफिक सिंबल तरीके मीन्स के ओळखीशुं. ओके, तो नैंड गेट नो यूज करवानो छे, तो आपणे हवे लॉजिक डायग्राम ड्रॉ करिए. तो लॉजिक डायग्राम आपणे ड्रॉ करिए नैंड गेट थ्रू आपणे टी फ्लिप फ्लॉप मीन्स के यूज करीशुं. This is a so અહીંયા આપણે અહીંયા ક્લોક પ્લસ એક ઇનપુટ છે. સોરી, અહીંયા નહીં આવે, એક જ ઇનપુટ લેવાનું છે. તો અહીંયા ટી, ઓકે, તો ધીસ ઇઝ અ ટી ફ્લિપ ફ્લોપ લોજિક ડાયાગ્રામ. તો તમે ટી ફ્લિપ ફ્લોપનો જે લોજિક ડાયાગ્રામ છે આ રીતે ડ્રો કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ જોઈએ ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલની વાત કરીએ, ઓકે, તો ક્યુ ટી ટી ક્યુ બાર ટી, ઓકે, ઝીરો 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 વન વન ઝીરો એન્ડ વન વન.
ओके तो हवे आपणे नेक्स्ट स्टेप बाय स्टेप जोईशुं के हूँ जीरो एंड वन लऊं छूँ एंड वन वन तो आपणने आउटपुट शू मळे छे तो टी फ्लिप फ्लॉप छे कई रीते वर्क करे छे तो एना विशे आपणे स्टडी करीए। सो स्टूडेंट अहीं हूँ टी जीरो लऊं छूँ तो अहीं जीरो लीधेलू छे तो अहीं भी जीरो आई जशे। ओके तो जीरो जीरो छे तो आपणे मीन्स के फीडबैक जोवानी जरूर नहीं कारण के नेन्ड गेट में एक भी जीरो तो एनु आपणने शू मळे छे तो वन तो हूँ अहीं बंने जगह वन वन लखीश। ओके नेक्स्ट आपणे जोईए अब अहीं आपणे वन लीधेलू छे। ओके एंड अहीं भी नेन्ड गेट छे तो हवे आपणे शू छे के फीडबैक मीन्स के चेक करवाने मीन्स के हवे आपणे फीडबैक थ्रू जोवू पड़शे कारण के आपणे अहीं मैं टी जीरो लीधेलू छे तो अहीं भी मैं जीरो लीधुं तो बंने जग्याए जीरो जीरो छे तो आउटपुट आपणने शू मळे छे वन। तो कई रीते कारण के अहीं आपणे नेन्ड गेटनो यूज़ करेलो छे तो नेन्ड गेटमां शू आवे छे के एक पण जीरो तो आउटपुट तमने वन मळे छे। ओके हवे જ્યારે અહીંયા વન છે એન્ડ સેકન્ડ બી આપણે મીન્સ કે નેન્ડ ગેટનો યુઝ કરેલો છે તો હવે આપણે અહીંયા ફીડબેક થ્રુ મીન્સ કે ચેક કરવું પડશે કે આપણને આઉટપુટ શું મળે છે। ઓકે તો સપોઝ હું ક્યુ ટી જીરો લઉં છું, શું લઉં છું? ક્યુ ટી જીરો, ક્યુ ટી હું જીરો લઉં છું તો હવે આ જીરો છે એ પ્રોસેસ થઈને મીન્સ કે સોરી હવે હું ક્યુ ટી જીરો લઉં છું તો હવે જે આ જે ઉપરનું જે ફીડબેક છે એ આપણે જોવાની જરૂર નથી પડી। ઓકે પણ હવે હું અહીંયા જીરો લઈશ તો આ ફીડબેકને મીન્સ કે જોવાની આપણે જરૂર છે કારણ કે અહીંયા શું કરેલું છે તો નેન્ડ ગેટનો યુઝ કરેલું છે। ઓકે સપોઝ અહીંયા હું જીરો લઈશ તો વન થઈ જશે એન્ડ વન લઈશ તો ઝીરો થઈ જશે। ઓકે તો હવે આપણે આ જો ફીડબેક છે એ ફીડબેક મીન્સ કે ચેક કરવાની જરૂર છે કે આપણને આઉટપુટ શું મળે છે। ઓકે તો આ જે છે એ ક્યાંથી આવેલું છે, ક્યાંથી આવે છે? તો પહેલું જે આપણે આઉટપુટ જે લીધેલું છે ત્યાંથી મીન્સ કે આવે છે। તો સપોઝ અહીંયા મેં ઝીરો લીધેલું છે, અહીંયા મેં ક્યુ ટી છે એ જીરો લીધેલું છે, ઓકે એન્ડ ક્યુ ટી હું વન બી લઈ શકું છું। તો સપોઝ હું પહેલાં અહીંયા ક્યુ ટી જીરો લઉં છું તો હવે આ ફીડબેક થ્રુ મને આઉટપુટ શું મળે છે એ આપણે ચેક કરીશું। તો હવે આ જીરો છે એ ફીડબેક થ્રુ મીન્સ કે હવે આ જીરો છે એ ફીડબેક થ્રુ અહીંયા આવશે તો અહીંયા શું મળશે? તો જીરો। હવે અહીંયા જીરો મળ્યું તો આઉટપુટમાં આપણને શું મળશે અહીંયા? તો વન। ઓકે હવે આ વન છે એ ફીડબેક થ્રુ મીન્સ કે અહીંયા જાય છે તો આપણને શું મળે છે? તો જીરો। ઓકે હવે આ જીરો છે તો આપણને આઉટપુટ તરીકે શું મળશે? જીરો છે તો આઉટપુટ તરીકે આપણને શું મળે છે? તો વન। અહીંયા આ જીરો છે તો આઉટપુટ તરીકે આપણને અહીંયા શું મળે છે? તો વન। તો અહીંયા વન આવ્યું તો અહીંયા શું મળ્યું આપણને? તો જીરો। તો ક્યુ ટી મેં પહેલાં જે જીરો લીધેલું હતું એ જ મને અહીંયા પાછું ને પાછું અવેલેબલ મીન્સ કે જીરો મળ્યું। તો સો સ્ટુડન્ટ હું તમને ફરીથી એક વખત કહું કે મેં અહીંયા પહેલાં ટીમાં જીરો લીધેલો હતો તો અહીંયા જીરો લીધો તો અહીંયા શું થયું? જીરો। તો અહીંયા નેન્ડ ગેટનો આપણે યુઝ કરેલો છે, ઓકે તો નેન્ડ ગેટમાં એક બી મીન્સ કે જીરો તો આપણને આઉટપુટ શું મળે છે? તો વન મળે છે। ઓકે હવે આઉટપુટ આપણને વન મળી ગયું એન્ડ અહીંયા બી મીન્સ કે નેન્ડ ગેટ
यूज करेलो छे। तो हवे आपणे फीडबैक मीन्स के जोवानी जरूर छे। तो पहला आपणे शुं करीतुं के आ फीडबैक ने मीन्स के जे आ उपरनुं जे फीडबैक छे एने जोवानी जरूर नथी। हवे अहींया नेन्ड गेट छे तो हवे आ मारे फीडबैक जोवानी जरूर छे के आगळ मने आउटपुट शुं मळशे। तो सपोज ट्यूटी हूँ मैं अहींया जीरो लीधेलू छे ए जग्याए हूँ वन भी लई शकुं छुं, पण आपणे पहला जीरो थी प्रोसेस कराईए। तो आपणे चेक करी शकीए के आ फीडबैक थ्रू आपणने आउटपुट शू मळे छे। ओके, तो क्यू टी मैं जीरो लीधेलू छे। ओके, तो हवे क्यू टी जीरो लीधेलू छे तो आ जीरो जे छे अहींया प्रोसेस थईने आवशे तो अहींया मने शू मळ्यु तो जीरो। तो हवे अहींया जीरो आव्यु तो नेन्ड गेट मां एक भी जीरो तो आउटपुट शू तो वन। ओके, हवे आ वन आव्यु तो आ वन फीडबैक थ्रू अहींया जशे तो मने शू मळशे तो जीरो। तो आ जीरो छे अहींया मीन्स के नेन गेटमांथी पसार मीन्स के जशे प्रोसेस थईने तो अहींया मने शू मळशे वन। तो वन छे तो आउटपुट शू मळ्यु तो जीरो। तो पहेला शू हतुं के पहेला जेवी ज कंडीशन थई के पहला जे जीरो लीधेलू हतुं जे अवेलेबल हतुं ए ज मने आउटपुट तरीके मीन्स के मळ्यु। तो अहींया मारे शू आवशे तो क्यू बार जे छे अहींया मने जीरो मळे छे। ओके, આપણે ફરીથી સમજીએ કે ટી પ્લસ મેં સપોઝ જીરો લીધેલું છે તો અહીંયા મને આઉટપુટ તો અહીંયા મેં નીચે બી જીરો લીધું. ઓકે, તો હવે મેં ટી જીરો લીધેલું છે એન્ડ અહીંયા બી જીરો લીધેલું છે. તો આપણે અહીંયા કયા ગેટનો યુઝ કરેલો છે? તો નેન્ડ ગેટનો યુઝ કરેલો છે. શેનો કરેલો છે? નેન્ડ ગેટનો યુઝ કરેલો છે. તો બંનેમાં નેન્ડ ગેટનો યુઝ કરેલો છે તો નેન્ડ ગેટમાં આપણે શું છે શું કહીએ છીએ કે એક બી જીરો મળે છે તો આપણને આઉટપુટ આપણે એનું શું કરીએ છીએ? વન. ઓકે, તો આપણને અહીંયા આઉટપુટ બંને જગ્યાએ શું મળ્યું? વન. ઓકે, તો આપણને આઉટપુટ વન મળી ગયું તો આપણે આ ઉપરનો જે ફીડબેક છે એ જોવાની જરૂર નથી. પણ હવે આગળ અહીંયા બી નેન્ડ ગેટનો યુઝ કરેલો છે એન્ડ અહીંયા વન આપેલો છે તો હવે આપણે આ ફીડબેક મીન્સ કે ચેક કરવાની જરૂર છે કે આપણને આઉટપુટ શું મળશે. તો સપોઝ અહીંયા મેં ક્યુ ટી છે એ જીરો લીધેલું છે. તો ક્યુ ટી મેં અહીંયા જીરો લીધેલું છે તો હવે આ જીરો છે એ પ્રોસેસ થઈને અહીંયા આવે છે. તો જીરો થઈ ગઈ તો અહીંયા આઉટપુટ મને શું મળ્યું? તો જીરો જીરો તો વન. હવે આ વન અહીંયા જાય છે તો અહીંયા શું મળે છે મને? વન. તો વન છે તો અહીંયા પ્રોસેસ થઈને મને શું મળે છે? તો આઉટપુટ જીરો. તો શોર્ટમાં તો હું અહીંયા લખી શકું છું કે મને આઉટપુટ શું મળ્યું? તો જીરો. ઓકે, તો પહેલાં જે મેં કન્ડિશનને જે પ્રોસેસ કરવા માટે જીરો લીધેલું હતું એ જ મને નેક્સ્ટમાં લાસ્ટમાં બી આઉટપુટ જીરો મળે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો હું અહીંયા ક્યુ ટી છે એ વન લઉં છું. ઓકે, તો મેં ક્યુ ટી છે એ વન લીધું છે તો હવે આ વન છે એ ફીડબેક થ્રુ અહીંયા જાય છે. તો અહીંયા મને શું મળે છે? વન. તો અહીંયા વન વન થઈ ગયું તો આઉટપુટ મને શું મળે છે? તો જીરો. ઓકે, તો આઉટપુટ મને શું મળ્યું? તો જીરો. હવે આ જીરો છે એ ફીડબેક થ્રુ અહીંયા જાય છે તો અહીંયા મને શું મળે છે? તો જીરો. તો લાસ્ટમાં તો જીરો જીરો થઈ ગયું તો અહીંયા મને આઉટપુટ શું મળ્યું? તો વન. તો લેટરમાં આપણે એટલું કહી શકીએ કે મેં પહેલાં જે પ્રોવાઈડ કર્યું હતું એ જ મને અહીંયા આઉટપુટમાં મીન્સ કે મળે છે. તો અહીંયા શું આવશે? તો મેં ક્યુ ટી છે વન લીધું હતું તો અહીંયા મને શું મળ્યું આઉટપુટમાં? તો વન. ઓકે, તો બંને પ્રોસેસ સેમ થઈ. તો ક્યુ ટીમાં મેં પહેલાં જીરો લીધું હતું તો પહેલાં જે મેં પ્રોવાઈડ કર્યું હતું એ જ મને આઉટપુટમાં લાસ્ટમાં જીરો મળ્યું. એન્ડ ક્યુ ટીમાં જ્યારે મેં વન લીધું છે તો મને લાસ્ટમાં મીન્સ કે પહેલાં જે પ્રોવાઈડ કર્યું હતું એ જ મને લાસ્ટમાં શું મળે છે? આઉટપુટ તરીકે તો અહીંયા વન મળ્યું. નેક્સ્ટ સપોઝ હું ટી વન લઉં છું. ઓકે, ટી હું શું લઉં છું? તો વન. તો અહીંયા નીચે બી વન આવી જશે. ક્લોક પ્લસ છે એ બી વન છે. ઓકે, તો હવે મારે આ ફીડબેક મીન્સ કે ચેક કરવો પડશે કે એકચ્યુઅલીમાં કઈ રીતે મીન્સ કે આપણે આગળ વધી શકીએ છીએ. અહીંયા વન લીધું, નીચે બી ક્લોક પ્લસ વન છે તો આપણે ઓબ્ઝર્વલી આ જે ફીડબેક છે એ ચેક કરવું પડશે. કારણ કે અહીંયા મીન્સ કે વન વન છે તો તમને ત્રીજું ઇનપુટ નથી ખબર ત્યાં સુધી મીન્સ કે તમે આઉટપુટ મીન્સ કે ચેક કરી શકતા નથી. તો સપોઝ હું ક્યુ ટી છે એ જીરો લઉં છું. શું લઉં છું? તો જીરો. ક્યુ ટી મેં જીરો લીધેલું છે તો ક્યુ બાર અહીંયા હું શું લઈશ? તો વન. તો આ જે વન છે અહીંયાથી ફીડબેક થ્રુ મીન્સ કે જશે તો અહીંયા મને શું મળશે? તો વન. તો ત્રણે મીન્સ કે જીરો થઈ ગયા તો અહીંયા મને આઉટપુટમાં શું મળશે? તો જીરો.
नेक्स्ट क्यू टी मैं जीरो लीधेलू है तो आज जीरो है अहियाँ थी जैसे तो अँ मैंने शूँ मैसे तो जीरो। हवे आ जीरो है तो अँ मैंने आउटपुट तरीके शूँ मैसे तो वन। तो हवे आपने जीरो एंड वन मड़ी गयेलू है तो अँ जीरो मड़ी है तो अपने डायरेक्टली मीन्स के चेक कर सकी कि नैंड गेट में एक बी जीरो तो आपने आउटपुट शूँ मे तो वन। तो अँ हूँ डायरेक्टली मीन्स के लखी सकूँ छू कि मैंने आउटपुट अँ शू मैसे तो वन। तो हवे आ जे वन है ये फीडबैक थ्रू मीन्स के अँ जैसे तो बने वन वन थी गयु तो मैंने आउटपुट तरीके शूँ मैसे तो जीरो। तो अँ वन आई गयु एंड जीरो आई गई तो आपने टेबल नी अंदर लखी सकिए छे के अहीं क्यू बार छे ए मीन्स के वन मड़ी सके छे। ओके नेक्स्ट आपने वन वन थ्रू मीन्स के चेक करिए तो आपने आउटपुट शू मड़े छे। सपोज मैं क्यू टी जे छे अहीं वन लीधु छे तो क्यू बार अहीं हूँ शूँ लईश तो ऑब्जर्वली मारे जीरो लेव पड़ से कारण के अहीं मैं क्यू जी क्यू छे वन लीधेलू छे तो क्यू बार मारे जीरो लेव पड़ से। तो आ जीरो छे हवे अहीं थी फीडबैक थई जशे तो अहीं शू थई जशे तो जीरो। जीरो थई गई तो अहीं शू आवशे तो वन। हवे आ जीरो छे ए अहीं थी जशे फीडबैक थ्रू मीन्स के आ जीरो छे अहीं थी जशे तो अहीं शू थई जशे वन। तो आ वन छे तो अहीं शू थई जशे तो आउटपुट तरीके शू मळशे तो जीरो। तो अहीं वन थी गयु एंड अँ तो चेन्ज थी गयु तो अँ चेन्ज थी अँ वन मड़ू आउटपुट एंड अँ जीरो मड़ू। तो आप अँ डायरेक्टली मीन्स के डिसाइड कर सकी कि आउटपुट आपने शूँ मैसे तो वन। हवे आ वन है फीडबैक थ्रू अँ जैसे वन है अँ फीडबैक थ्रू जैसे तो आपने अँ शू मैसे तो जीरो। तो आ वन है फीडबैक थ्रू मीन्स के अँ गयु तो आपने शूँ मड़ी तो जीरो। तो अँ जीरो थी गयु एंड अँ वन थी गयु तो हूँ अँ आउटपुट ने अंदर मीन्स के लखी सकूँ छू के जीरो। ओके तो अँ शू थू तो क्यू टी जो सॉरी अँ शू थ क्यू टी मीन्स के वन हतु तो एनु कॉम्प्लिमेंट थी आपने शूँ मड़ू तो जीरो। पर ज्यार अहींथी आपने शूँ समझ पड़ी तो जयरे पर आपने टीनी वेल्यू जीरो है तो क्यू टी एंड क्यू बार आपने शूँ मे तो जीरो। ओके सॉरी जयरे पर टीनी वेल्यू मीन्स के जीरो है तो क्यू टी एंड क्यू बार से आपने जीरो मे तो पन, क्यू टी कॉम्प्लिमेंट मीन्स के क्यू टी छे ए कॉम्प्लिमेंट करी दे छे एटले के टी ए शू करे छे के टॉगल करे छे। शू करे छे के टॉगल थाय छे एटले के वन थाय छे। एटले के शू थाय छे के वन थाय छे। शू थाय छे वन थाय छे पण आपण क्यू बार ने मीन्स के शू करी दे छे टॉगल थाय छे एटले के वन करी दे छे। एटले के आ शू थयु के टी छे ए टॉगल नु मीन्स के टी फ्लिप फ्लॉप छे ए टॉगल नु वर्क करे छे। सिम्पली एटलुं ज याद રાખવાનું છે કે ટી જ્યારે પણ આપણે જીરો લઈએ છે ત્યારે ક્યુ ટી એન્ડ ક્યુ બાર આપણને જીરો મળે છે પણ જ્યારે પણ આપણે ક્યુ ટીની વેલ્યુ વન લઈએ છીએ તો એ કોમ્પ્લિમેન્ટ કરી દે છે એટલે કે ટોગલનું વર્ક કરે છે એટલે કે આપણને ક્યુ બાર છે એ શું મળે છે તો વન। તો આ હતી ડી ફ્લિપ ફ્લોપ। નેક્સ્ટ આપણે જોઈએ કે ટી ફ્લિપ ફ્લોપ કઈ રીતે વર્ક કરે છે। સોરી સ્ટુડન્ટ આ આપણે જોયું કે ટી ફ્લિપ ફ્લોપનું ટ્રુથ ટેબલ ટી ફ્લિપ ફ્લોપ। ઓકે હવે આપણે જોઈશું કે ડી ફ્લિપ ફ્લોપ કઈ રીતે વર્ક કરે છે। નેક્સ્ટ આપણે જોઈએ તો ડી ફ્લિપ ફ્લોપ તો ડી ફ્લિપ ફ્લોપ કઈ રીતે વર્ક કરે છે તો ડી ફ્લિપ ફ્લોપને તમે ડીલે ફ્લિપ ફ્લોપ તરીકે બી મીન્સ કે ઓળખી શકો છો। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ડેફિનેશન તો ધ ડી ફ્લિપ ફ્લોપ The D flip flop is a modification of the
क्लॉक एस आर फ्लिप फ्लॉप एयर शो ऑन इन फिगर एटले के जे डी फ्लिप फ्लॉप छे ए एस आर फ्लिप फ्लॉप आपणे जोयुं हतुं एनुं मॉडिफिकेशन मीन्स के छे। तो सौथी पहला आपणे ग्राफिक सिम्बल जोई लईए तो आने अंदर भी एक इनपुट हशे एंड बे आउटपुट डी क्लॉक प्लस क्यू बार एंड क्यू बार बे मीन्स के शू छे तो आउटपुट छे दिस इज अ ग्राफिक सिम्बॉल ग्राफिक सिम्बॉल ओके। हवे आपणे लॉजिक डायग्राम जोईए અહીંયા ભી આપણે નેન્ડ ગેટનો યુઝ કરીએ છીએ वन टू थ्री फोर एंड फाइव क्यू क्यू बार टी टी ओके। तो ओके तो અહીંયા જે મીન્સ કે આ ફાઈવ જે એન્ડ ગેટ લીધેલો છે એ આપણે જોઈ કે ડી ફ્લિપ ફ્લોપ શું કરે છે તો એસઆર ફ્લિપ ફ્લોપનું મોડિફિકેશન છે એટલે કે આ જે એન્ડ ગેટ છે અહીંયા મીન્સ કે ઇન્વર્ટર તરીકે મીન્સ કે વર્ક કરે છે। નેક્સ્ટ આપણે ટ્રુથ ટેબલની વાત કરીએ ઇન ડી ફ્લિપ ફ્લોપ તો બેઝિકલી હું ચાર ઇનપુટ લઉં છું ક્યુ ટી ડી ક્યુ બાર ટી પ્લસ વન તો ઝીરો 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 વન વન ઝીરો એન્ડ ઝીરો 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 વન વન ઝીરો એન્ડ વન વન। અહીંયા સપોઝ હું ડી ઝીરો લઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો કે ડી છે ઝીરો એન્ડ વન જ આપેલું છે। તો પહેલાં આપણે ડીથી મીન્સ કે ઝીરોથી ચેક કરીએ તો આપણને શું મળે છે એ જોઈએ। તો સપોઝ હું ડી છે એ શું લઉં છું ઝીરો ઓકે ઝીરો છે તો અહીંયા મને શું મળશે તો વન વન છે તો અહીંયા મને શું મળે છે તો ઝીરો। તો ક્લોક પ્લસ બી મીન્સ કે વન વન છે તો અહીંયા મને શું મળશે ઝીરો છે તો અહીંયા શું મળ્યું તો વન। સપોઝ અહીંયા ડી ઝીરો લીધેલું છે તો અહીંયા મને આઉટપુટ તરીકે શું મળશે તો અહીંયા નીચે વન તો વન છે તો અહીંયા શું મળે છે તો અહીંયા બી હું વન લખીશ તો ક્લોક પ્લસ બી વન વન છે તો હવે અહીંયા શું મળે છે તો ઝીરો। તો નેન્ડ ગેટનો આપણે અહીંયા યુઝ કરેલો છે તો આપણે ડાયરેક્ટલી ચેક કરી શકીએ છીએ કે ઝીરો છે તો અહીંયા મને આઉટપુટ તરીકે શું મળશે તો વન। હવે આ વન છે એ ફીડબેક થ્રુ જશે તો મને અહીંયા શું મળશે તો ઝીરો ઓકે। તો આઉટપુટ તરીકે મને શું મળ્યું તો મીન્સ કે આઉટપુટ તરીકે શું મળ્યું મને તો ઝીરો। તો અહીંયા બી હું લખી શકીશ આની અંદર મારે કોઈ બી જગ્યાએ મીન્સ કે ક્યુની
ક્યુટીની જરૂર નહીં પડી, કારણ કે અહીંયા 1 1 થયું તો આ 1 અહીંયાથી મીન્સ કે ફીડબેક થ્રુ જાય છે તો અહીંયા 1 મળ્યું તો 1 1 છે તો 0, તો ડાયરેક્ટલી હું મીન્સ કે આઉટપુટની અંદર લખી શકું છું તો 0. તો અહીંયા મારે ફિગરની અંદર મીન્સ કે કોઈ બી જગ્યાએ ફ્લિપફ્લોપની અંદર મીન્સ કે ક્યુટીની જરૂર નથી પડી, તો આ 0 છે તો 0 0 છે તો અહીંયા મેં લખી શકું કે 0 છે, તો અહીંયા બી હું લખી શકું કે 0, કે હું 1 લઈશ તો બી મને શું મળશે તો 0. અહીંયા ક્યુટીની મીન્સ કે કોઈ જગ્યાએ 0 મીન્સ કે જરૂર પડી નથી, તો અહીંયા મેં ડી તરીકે 0 લખ્યું હતું તો મને આઉટપુટ શું મળ્યું તો 0, તો અહીંયા બી હું લખી શકું છું કે ડીમાં હું ફરીથી 0 લઈશ તો મને આઉટપુટ શું મળશે 0. તો હવે આપણે 1 1થી મીન્સ કે ચેક કરીએ કે ડી હું 1 લઉં છું તો મને આઉટપુટ શું મળે છે. તો નેક્સ્ટ આપણે ચેક કરીએ કે હું ડી 1 લઉં છું તો અહીંયા મને આઉટપુટ તરીકે શું મળશે તો 0. તો ઇન્વર્ટર શું કામ કરે છે તો 0, એટલે કે નેન્ડ ગેટનો યુઝ કરેલો છે, એન્ડ એ આ જે નેન્ડ ગેટ છે એ ઇન્વર્ટર તરીકેનું મીન્સ કે વર્ક કરે છે, તો અહીંયા મને શું મળશે તો 0. તો આ 0 છે, તો આ નેન્ડ ગેટનું આપણે ડાયરેક્ટલી મીન્સ કે ડિસાઈડ કરી શકીએ છીએ તો મને આઉટપુટ શું મળશે તો 1. તો આ 1 છે, અહીંયા બી 1 છે, તો અહીંયા શું આવશે આઉટપુટ તરીકે તો 0. અહીંયા 0 છે એન્ડ 1 છે, તો આ બંનેમાંથી આપણે ડાયરેક્ટલી કોનું ચેક કરી શકીએ છીએ કે આ 0 છે તો અહીંયા મને શું મળશે તો 1, કારણ કે અહીંયા 1 છે તો આપણે મીન્સ કે ફીડબેકની જરૂર પડશે, તો આપણે ફીડબેક થ્રુ ચેક કરવું પડશે કે આપણને આઉટપુટ શું મળશે, કારણ કે અહીંયા 0 છે તો આપણે ડાયરેક્ટલી લખી શક્યું કે નેન્ડ ગેટમાં એક બી 0 તો આઉટપુટ તમને શું મળે છે તો 1. તો અહીંયા મેં લખી શક્યું કે મને અહીંયા શું મળે છે તો આઉટપુટ તરીકે 1. તો અહીંયા મને આઉટપુટ શું મળ્યું કે આ જે 1 છે કે 0 છે તો મેં ડાયરેક્ટલી ચેક કરી શકું કે મને 1 મળ્યું, તો આ 1 છે ફીડબેક થ્રુ અહીંયા જશે તો મને અહીંયા આઉટપુટ શું મળશે તો 0. તો મને અહીંયા શું મળ્યું કે ક્યુટી છે શું મળ્યું મને તો 1. તો હું અહીંયા લખી શકીશ કે 1 એન્ડ 1. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેમાં ઇનપુટ એન્ડ આઉટપુટમાં મીન્સ કે કંઈ ફેર નથી, કે 0 લીધેલું છે તો મને આઉટપુટ 0 મળ્યું, 1 છે તો 1 મળ્યું, 0 છે તો 0 મળ્યું, એન્ડ 1 છે તો 1 મળ્યું. તો હવે તમે વિચારતા હશો કે આ ફ્લિપફ્લોપનો યુઝ શું, તો બંને સેમ છે, ઇનપુટ એન્ડ આઉટપુટ બંને સેમ છે તો યુઝ શું, તો ડી છે એ મીન્સ કે શું કરે છે કે ડી ફ્લિપફ્લોપ છે એ શું કરે છે કે ડીલે કરવાનું, એટલે કે ઇનપુટને હોલ્ડ કરીને રાખે છે કે જ્યારે પણ આપણે ક્લોક પ્લસ પ્રોવાઈડ કરીએ છીએ, ઇનપુટને શું કરીને રાખે છે હોલ્ડ કરીને, કેમ કે જ્યારે પણ આપણે મીન્સ કે ક્લોક પ્લસ છે એ ફ્લિપફ્લોપની અંદર જ્યારે પણ આપણે ક્લોક પ્લસ પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે આપણે જે ઇનપુટ નાખેલા છે એને આઉટપુટ સુધી મીન્સ કે પહોંચાડે છે, એટલે કે ડી ફ્લિપફ્લોપનું વર્ક શું તો ડીલે કરવાનું. તો સો સ્ટુડન્ટ, આજે આપણે કે ટી ફ્લિપફ્લોપ એન્ડ ડી ફ્લિપફ્લોપ વિશે મીન્સ કે સ્ટડી કર્યું. નેક્સ્ટ આપણે હવે રજિસ્ટર વિશે મીન્સ કે વાત કરીશું કે રજિસ્ટર કઈ રીતે વર્ક કરે છે.